હેલો, સલામ ફ્રેન્ડ્સ. અગલા કેમ છો? ફાઇન, મજામાં. તબિયત સારી છે તમારી? ઝહરા આર્ટ ક્લાસીસનું આ મેં 22 22મો વિડીયો સેન્ડ કરી રહી છું. આ મેં મોબાઈલ હેંગર બતાવું છું. ઓકે, મોબાઈલ કવર તો ઘણા હવે પુરાના થઈ ગયા, કેમ કે હવે કોઈ યુઝ બી નથી કરતું. ઘણા મોટા મોટા મોબાઈલો હોય છે તો ગલામાં લટકાવતું બી નથી કોઈ. આ મોબાઈલ હેંગર બતાડું છું. હવે આ શું કરવું છે ફ્રેન્ડ્સ? કઈ કઈ આપણે મોબાઈલ હેંગર માટે હવે તમારો જે બી મોબાઈલ હોય એના પ્રમાણે આપણે ચેઇન ગૂંથવી છે. તમારે મોબાઈલ છે, પાવર બેન્ક છે. હવે મારું પાવર બેન્ક છે, મેં આ સાથે રાખું છે, તો એના પ્રમાણે એની એની સાઇઝની ચેઇન ગૂંથવી છે આપણે. આ દેખી લો, આપણે એની સાઇઝની બરાબર ચેઇન ગૂંથવી છે. ગૂંથાઈ ગઈ. હવે ફ્રેન્ડ્સ શું કરવું છે કે આપણે ટર્ન ચેઇન લેવી છે. 1 2 3 થ્રી ચેઇન લઈ ને ને તમારે ખબર છે, થ્રી ચેઇન 1 2 3 ચેઇન છોડીને ચોથી ચેઇનના અંદર આપણે એક જ પાંખડી યુઝ કરવી છે ફ્રેન્ડ્સ. એ પાંખડીના અંદર આપણે ટ્રેબલ લેવો છે. ઓકે, 1 ટ્રેબલ લેવો છે. તો પૂરું આને ટ્રેબલ્સથી આખું ટ્રેબલ્સ ટ્રેબલ્સ લઈ લેવું છે અને કમ્પ્લીટ કરવું છે. હવે ફ્રેન્ડ્સ આને પૂરું આ કમ્પ્લીટ કરીને પછી આપણે ઘૂમીને આમ આવીશું. ઓકે, મેં બતાવું છું શું કરવું છે. તમારે આ ટ્રેબલ્સથી પૂરું આને ટ્રેબલ્સ ખબર છે ને, આટો લઈને બેમાંથી પછી બેમાંથી એમ પૂરી ચેઇન કમ્પ્લીટ કરવી છે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ હવે આ આપણે ગૂંથી દીધું છે. હવે શું કરવું છે આપણે કે આ જે લાસ્ટ ચેઇન છે આપણા પાસે, આ લાસ્ટ ચેઇનમાં હવે આપણે આવ્યા છે. આ લાસ્ટ ચેઇનમાં મેં ટ્રેબલ્સ લઉં છું. ઓકે, ગાંઠ પછી જે લાસ્ટ ફર્સ્ટ ચેઇન જે આપણે લઈએ છીએ અને પછી આપણે તો એના અંદર ટ્રેબલ્સ લીધો. તો હવે આ બાજુ આપણે ટોટલ 3 ટ્રેબલ્સ લેવા છે. શું કામ? આપણે પલટીને પછી આ સાઈડ કરવું છે, એટલે તો અહીંયા બાજુ આપણે 3 ટ્રેબલ્સ લેવા છે. ફ્રેન્ડ્સ પર્સોના અંદર બી આપણે જે આપણે કરીએ છે પર્સ વગેરે ગૂંથીએ છીએ તો એના અંદર બી આપણે આવી રીતના બેઝ લેવાના હોય છે. તે અલગ અલગ ટાઈપના બેઝ હોય છે. તો આગળ જેમ જેમ વિડીયો આપણે થશે પછી મેં ઇન્શાલ્લાહ સેન્ડ કરીશ કે ભાઈ પર્સ કેવી રીતના લેવું છે, શું છે. જો ફ્રેન્ડ્સ હવે આના સામે આપણે આના સામે બધા બરાબર આ જે આપણે ટ્રેબલ્સ છે એના બરાબર સામે ફ્રેન્ડ્સ આપણે ચેઇન લઈએ છીએ તો ચેઇનની 2 પંખડી હોય છે. એની એક સાઈડ પર આપણે ગૂંથી લીધું છે, સેકન્ડ સાઈડ પર આપણે ગૂંથી રહ્યા છે. ઓકે, આ 3 ટ્રેબલ્સ લીધા પછી સલંગ જ આપણે જેટલા બી છે એના અંદર આપણે ટ્રેબલ્સ લેતા જઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બાજુ 3 ચેઇન લીધી હતી, ખબર છે ને? 3 ચેઇન લઈને ટ્રેબલ્સ સ્ટાર્ટ કર્યા હતા. આ 3 ચેઇનના અંદર આપણે 3 ટ્રેબલ્સ લેવા છે. જેમ આપણે અહીંયા ટ્રેબલ્સ લઈને ટર્નિંગ કરવું છે એવી રીતે જ્યાં 3 ટ્રેબલ્સ લેવા છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ 3 ટ્રેબલ્સ લેવાઈ ગયા છે. 1 2 3 હવે આપણે શું કરવું છે કે ડિઝાઇન સ્ટાર્ટ કરવી છે. તો આપણે અહીંયા બાજુ ટ્રેબલ્સ લેવું છે. 1 ટ્રેબલ્સ આપણે અહીંયાનું છોડવું છે. એક ટ્રેબલ્સ અરે નીચેની એક ચેઇન છોડવી છે. સેકન્ડ ચેઇનના અંદર ટ્રેબલ્સ લીધું ને એના બાજુની ચેઇનના અંદર ટ્રેબલ્સ લીધું. ને હવે ટ્રેબલ્સ કા લેવું છે ફ્રેન્ડ્સ કે આ 2 જે ટ્રેબલ્સ લીધું છે એ 2 ટ્રેબલ્સના અંદરથી અહીંયા આના અંદરથી આમ નીકાળવું છે ને વાંથી આપણે ટ્રેબલ્સ લીધું. આવી ટર્નનું આવશે કે 2 ટ્રેબલ્સ ઊભા છે ને 1 ટ્રેબલ્સ એના અંદરથી આપણે નીકાળેલું છે. ફરીથી દેખજો ફ્રેન્ડ્સ, નીચેનું 1 ટ્રેબલ્સ એક ચેઇન મતલબ ટ્રેબલ્સ છે એક ચેઇન એ છોડવી છે. એના બાજુની ના અંદર આપણે ટ્રેબલ્સ લેવું છે ને એના બાજુમાં આપણે પાછું 1 ટ્રેબલ્સ લેવું છે. હવે આપણે કા લેવું છે કે આ 2 ટ્રેબલ્સ છે, આ 2 ટ્રેબલ્સ લીધા એમાંથી આપણે એમ કરીને એમ નીકાળવું છે આપણે ને એમાંથી આપણે ટ્રેબલ્સ લીધું. ઓકે, તો
તમારે જોવાતું હશે કે બે ટ્રેવેલ્સ છે એમાંથી ક્રોસમાં લીધું છે. એકવાર ઓર જોઈ લો ફ્રેન્ડ્સ, આ ટ્રેવેલ્સ છોડી દીધું, હવે એના બાજુમાં લીધું આપણે નીચેની એક ચેન છોડીને પાછા એના બાજુમાં લીધું. બે કન્ટિન્યુ પાસે પાસે લેવું છે ફ્રેન્ડ્સ, અને આ એક છે એ અહીંયાથી લેવું છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયાથી જો આ વિટન લેવું છે. ઓકે, તો આ પૂરું આપણે સર્કલમાં આ પૂરું કરીને અહીંયા સુધી આવવું છે ફ્રેન્ડ્સ. પૂરું આના અંદર આવી ટર્નનું થઈ ગયું આમ બોટ ટાઈપ. ઓકે, તો હવે આવી ટર્નનું આમ નાખી શકીએ છીએ આપણે આ દેખો. ઓકે, તો હવે આપણે શું કરવું છે, સોયા કાજુ ફ્રેન્ડ્સ, હવે આપણે શું કરવું છે કે અહીંયા બાજુ આપણે લેવું છે. આ આપણે અહીંયા થઈ ગયું, હવે આ બેના વચ્ચે લેવું છે આપણે. આમ ડિઝાઇન આપણે બેના વચ્ચે લેવું છે, આના ઉપર જ નથી લેવું. તો આપણે કા લેવું છે કે આ જે થર્ડ આપણે જે આપણે લીધું હતું જે ક્રોસમાં ટ્રેવેલ્સ, એના ઉપર એક ટ્રેવેલ્સ લેવો છે. સોરી, ક્રોસમાં નહીં, ફર્સ્ટ ટ્રેવેલ્સ, હા સોરી, ક્રોસનું જે ટ્રેવેલ્સ લીધું હતું એના ઉપર જ લેવું છે ફ્રેન્ડ્સ. ઓકે, એના ઉપર નહીં, એના બાજુવાળા ટ્રેવેલ્સ પર. અને પછી આપણે પાછું ક્રોસમાં ટ્રેવેલ્સ લેવું છે, જે આપણે ક્રોસમાં ટ્રેવેલ્સ નીચે લીધું એમ સેમ. હવે દેખો, દેખી રહ્યા છો તમે ફ્રેન્ડ્સ, આ બેના વચ્ચે આવ્યું છે, આ બેના વચ્ચે. તો હવે પાછું આપણે એમ જ લેવું છે કે જ્યાં આપણે આપણે ક્રોસમાં ટ્રેવેલ્સ લીધું હતું આ લેવું છે, અને હવે એના બાજુવાળામાં લેવું છે, બાજુવાળા ટ્રેવેલ્સમાં. ને પછી જઈને આપણે ક્રોસ પાછો લેવો છે, પાછું એમ જ આના અંદર થશે, ને બાજુમાં લેવું છે, પછી જઈને પાછો આપણે ક્રોસ લેવો છે. આમ સમજ પડી રહી છે ને ફ્રેન્ડ્સ તમારે? આના અંદર આપણે જે ક્રોસ ટ્રેવેલ્સ છે એમાં એક લેવું છે, એક ટ્રેવેલ લઈ લીધું, એના બાજુમાં ટ્રેવેલ્સ લીધું. ઓકે, ને હવે જઈને આપણે એને ક્રોસમાં ટ્રેવેલ્સ લીધું, બેમાંથી નીકાળીને એમ ટ્રેવેલ્સ. ઓકે, હવે આ ફ્રેન્ડ્સ તમે દેખી રહ્યા છો આની ડિઝાઇન કેવી રીતે આવી રહી છે, આ બેના વચ્ચે, આ બેના વચ્ચે એવી રીતે આપણે ડિઝાઇન કરી રહ્યા છો. ઓકે ફ્રેન્ડ્સ, ડિઝાઇન તમે કોઈ બી લઈ શકો છો, આ લેવી હોય તો આ બી લઈ શકો છો તમે. ન્યૂ ડિઝાઇન છે આપણ, જે હમણાં સુધી મેં તમારે શીખવાડી નથી, તો આ પણ લઈ શકો છો. તમારે સેલ પર સેલ લેવું તો એ બી લઈ શકો છો, તમે ડબલ ટ્રેવેલ્સ લેવા હોય તો એ બી લઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આમ કરીને આપણે આ પૂરો આપણે રાઉન્ડ આને બી પૂરો કરવો છે સર્કલ. હવે શું કે તમે જેમ જેમ ઉપર જશો તો એ બરાબર તમારે સેટિંગ થઈ જ જશે. હવે બે લાઈન આપણે બતાવી દઈએ છીએ, પછી તમારે લાઈન સમજમાં આવી જ જાય છે. તો હા, હવે તમારે એટલું હવે તમારે પૂરું ગૂંથીને રાખવું છે. ઓકે ફ્રેન્ડ્સ, આ પૂરું ફ્રેન્ડ્સ આ પૂરો આ ગૂંથાઈ ગયો છે. ઓકે, હવે ફ્રેન્ડ આ જે આ પૂરો માપ લેવાઈ ગયો, ગૂંથાઈ ગયો અહીંયા સુધીનું, આ જે પાવર બેન્ક છે એને નાખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, આ પૂરું ગૂંથાઈ ગયું. હવે મેં શું કર્યું કે હાંસી છે ને, જેમ સોક્સમાં કેવું આપણે આમ પલટી ગયા હતા, એવી રીતે આમ પલટી ગઈ, પછી પાછું માથી પલટી ગઈ, એટલે હાફો હાફ તમારે કાઉન્ટ કરવાના. 20 છે મારા, આ જે કાઉન્ટિંગ કરેલી છે મેં 20 છે, તો 10 સુધીનું મેં પીછેનું 10 સુધીનું લીધું છે, 10 સુધીનું આ 10 અહીંયા આગળનું છે એમ. જેમ આ સર્કલ આ પૂરું કરીને પછી 10 આવ્યું અહીંયાથી, આ તમારે આ ખબર પડી જ જશે આ. ઓકે, તો હું આ મેં પાછું પલટી ગઈ એમ કરીને એમ. તો હવે બે લાઇન મને આની લેવી છે, બે લાઇન, પછી મેં તમારે હેન્ડલ કેવી ટર્ન કરવું મેં બતાવું છું. તો આ મેં બે લાઇન લઈ રહી છું, આ તમે દેખાઈ રહ્યું છે, મેં અહીંયાથી પલટી ગઈ છું. તો હવે મેં એક્સ્ટ્રા આ ટીન લાઇન, આ બે મતલબ વન લીધી, બીજી આ ત્રીજી, ટીન લાઇન લઈ રહી છું. ઓકે ફ્રેન્ડ, મેં બતાવું પછી આગળ શું કરવું છે ફ્રેન્ડ.
કન્ટિન્યુ આ જ ડિઝાઇન લેવી છે, જે જે ડિઝાઇન સેમ અહીંયા જે લીધી છે એ જ લેવી છે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ આ આપણે લઈ લીધી વધારાની જે લાઇન લેવી છે એ. હવે આપણે શું કરવું છે કે એનું હેન્ડલ ટાઈપ કરવું છે, એને ચાર્જિંગ પર લટકાવવા માટે કરીને. મેં બતાવું છું તમારે ફ્રેન્ડ્સ આ શું કરવું છે કે આને પાછું આમ ઉલટું કરી રહ્યું છે, જેમ આપણે આને ગૂંથી રહ્યા હતા એવી તને જ. હવે આપણે આના ઉપર અહીંયા બાજુ ટ્રેવલ્સ લેવો છે, ને આ એક ટ્રેવલ્સ લેવો છે. આ ડિઝાઇન કન્ટિન્યુ પૂરા હેન્ડલના અંદર આપણે આ ડિઝાઇન કરવી છે. જેમ ફ્રેન્ડ્સ આગળ મારો વિડીયો તમે જોયો હશે કે આપણે જે સેલ પર સેલ આપણે લેસ કરાવી હતી તમારે, તો એ સેલ પર સેલ જેમ લેતા હતા ને, પાછું આને આમ કરીને પાછું આમ પલટી જવું છે. પાછું એના ઉપર કરું, પાછી એવી ટન એને આ બેમાંથી નીકાળો. જેમ ડિઝાઇન નીચે આપણે લઈ જ રહ્યા છે કે પાછું આવી ટર્ન કરું, હવે આમ કરું, અહીંયા બાજુ અહીંયા કરું ટ્રેવલ્સ, હવે આ બેમાંથી અને વાકું ટ્રેવલ્સ જે જેમ ડિઝાઇન મેં શીખવાડી છે એમ. ઓકે ફ્રેન્ડ્સ, આમ પાછું એમ એમ કરતા આ પૂરું એનું હેન્ડલ બનાવવું છે. ઘણું મોટું નથી બનાવવું ફ્રેન્ડ્સ, ખાલી 10 સુધીનું જ આપણે લઈએ છે, 10 યા બહુ બહુ તો 12, જ્યાદા નહીં. આમ કન્ટિન્યુ રાખવું છે ફ્રેન્ડ્સ ડિઝાઇન. ફ્રેન્ડ્સ હવે આ થઈ ગયું છે, આટલું લીધું છે. ઓકે, હવે તમે તમારા માપના હિસાબથી તમારો કેવો મોબાઈલ છે યા તમારો કેવો પાવર બેન્ક છે એ હિસાબથી લેજો. હવે આને શું કરવું છે ફ્રેન્ડ, આને બરાબર આમ સીધું મૂકી ને અહીંયા ડીસી 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 લેવી છે, આને અટેચ કરવું છે. અહીંયાથી દેખો આપને નીકાળી દીધું. ઓકે, હવે અહીંયાનો અને આ સામેનો એ બેમાંથી એમ કરીને એમ ડીસી લેવી છે. પાછું અહીંયાનું આના અંદરથી અને આ સામેથી એમ કરીને એમ ડીસી લેવી છે. પાછું અહીંયા બાજુ અહીંયાથી ને આ સામેથી. ઓકે, આ પૂરું ડીસીથી એને અટેચ કરી દીધું છે ફ્રેન્ડ. આ તમારું અટેચ થઈ ગયું આને. આમ આને દોરો ધાગો ખેંચી ને પછી આના અંદરથી નીકાળીને આને બંધ કરી દો. હવે ફ્રેન્ડ શું કરવું છે આગળ, હવે આપણે બીજો દોરો લેવો છે એનો ધાગો. તમારે લેવો હોય તો તમે સેમ ડાગો બી લઈ શકો છો, પણ આ થોડુંક લાઇટ ડાર્કના કોમ્બિનેશનમાં યા પછી તમે ચેન્જ થોડું અલગ લાગે એમ કરીને થોડું ફાઇન લાગે. અચ્છા ફ્રેન્ડ, હવે આપણે બધે બાજુ આ બાજુ આપણે પૂરું એને ગૂંથવું છે. તમારે બતાવું છું કઈ રીતે ગૂંથવું છે, અહીંયાથી સ્ટાર્ટ કરવું છું. ઓકે, 1, 2, 3 તમારે મેં આ બતાવેલી છે. પાછું આપણે એના અંદરથી લેવાનું ડીસીમાંથી ને પછી આ સ્કોલપ કરવા છે. ઓકે, પૂરું ફ્રેન્ડ્સ આને અહીંયાથી 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 આમ કરવું છે. મેં બતાવું પાછું આને અહીંયા બાજુ લીધું, અહીંયા લઈ લીધો, 1, 2, 3 પાછું આ લીધું અહીંયા બાજુ ટ્રાવેલ્સ, અહીંયા બાજુ આપણે આને અટેચ કરો.
પાછું 1 2 3 લીધું, પાછું અહીંયા બાજુ એને અટેચ કરો. પાછું 1 2 3 અટેચ કરો. આવી ટર્ન ફ્રેન્ડ્સ લેવું છે. ઓકે, અહીંયા બાજુ આમ ફરતા 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 અહીંયા સુધી એમાં આવીને અહીંયા સુધી આવવું છે. ઓકે ફ્રેન્ડ, ફ્રેન્ડ્સ હવે આ બની ગયું છે આવી ટર્નનું પૂરું, અને આઉટલાઈન આપીને ને આમ આપને નાખીને ને. ઓકે, હવે ફ્રેન્ડ્સ શું કરવું છે કે આપણે આ બસ આ જે છે એને ગાંઠ મારી, એવી ટર્ન ગાંઠ મારીને ને આપી. અમારા મારા વિડીયોઝ વોચ કરા હશે તો ફ્રેન્ડ્સ, તમારા પાસે કોઈ બી ફ્લાવર પડા હોય, તમે ફ્લાવર હમણાં સુધી ગૂંઠા છે તો તમે આને અહીંયા બાજુ લગાવી શકો છો. અહીંયા આવી ટર્ન મેં આ ફ્લાવર છે, આ મેં તમારે લાસ્ટ ટાઈમ બતાવ્યો હતો ડબલનું ફ્લાવર આપને, જે મેં તમારે આ શીખવાડ્યું હતું આના અંદર જે શીખવાડ્યું હતું મેં તમારે ફ્લાવર, એ વાલો આ મેં નાનો ગૂંઠો છે છોપાકડીનો. તો ફ્રેન્ડ્સ બસ આને અહીંયા બાજુ આમ લગાવી દેવું છે ને આ થઈ જશે તમારું આ કમ્પ્લીટ. હવે આને કેવી રીતે યુઝ કરવું છે એ મેં ખાલી બતાવી દઉં. ફ્રેન્ડ્સ આવી ટર્નનું હવે આ મેં ટાંકી બી દીધું છે અહીંયા બાજુ ફ્લાવર, ને આવી ટર્ન અહીંયા બાજુ વાયર બનાવીને આના ઉપર આપણે લટકાવી દેવાનું, તાકી આપણે આ સેફલી આ ઘરી ઘરી મોબાઈલ જે અહીંયા આપણે મૂકીએ છીએ અહીંયા મૂકી દઈએ છીએ નીચે, તો આપણે આ મોબાઈલ સેફલી આના ઉપર એમ તો કા બી તમારે હોય તો તમે ગૂંઠીને આને લટકાવી શકો છો આવી ટર્ન. ઓકે ફ્રેન્ડ્સ, ચલો ખુદા હાફિઝ ફ્રેન્ડ. દુઆમાં ખાસ યાદ કરજો, મેં ઝહરા યુનુસ શાકિર ફ્રોમ કુવૈત, ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયો જલ્દી સેન્ડ.